हेलो दोस्तों, वंस अगेन वेरी वेलकम बैक टू द न्यू वीडियो। और आज के ये वाले वीडियो में हम डिस्कस करने वाले हैं कल की यस्टरडे की ब्रेकिंग न्यूज़। अब सबको पता ही है कि यहाँ पर टाइम टेबल चेंज हो चुका है और कल ही मैंने ये अपडेट आपके साथ शेयर कर दी थी। इनफैक्ट जब भी ये 4:30-5 की अपडेट थी और मैंने 6:30 को यहाँ पर वीडियो भी अपलोड कर दिया था कि यहाँ पर आपका जो राउंड वन का चॉइस फिलिंग का टाइम टेबल है वो यहाँ पर चेंज होता हुआ आपको दिखाई दे रहा है। अब यहाँ पर ये जो आप आर्टिकल पढ़ रहे हो, ये आर्टिकल आज सुबह के न्यूज़पेपर का आर्टिकल है कि जिसके अंदर यहाँ पर आप देख सकते हो कि क्या कुछ है और किस तरह से है, कौन से रीजन से, ये सब कुछ हम आज के ये वाले वीडियो में डिस्कस करने वाले हैं। सबसे पहले तो हेडलाइन से स्टार्ट करते हैं कि GTU 40 कॉलेज ने जोड़ा न आपा बदल, डिग्री इंजीनियरिंग ने प्रवेश कार्यक्रम बदलायो। हवे 11 जुलाई थी प्रथम वर्ष माटे शैक्षणिक सत्र। धोरण 12 साइंस पछीनी डिग्री इंजीनियरिंग में प्रवेश माटे हाल चाली रहेली ऑनलाइन केन्द्रीय प्रवेशामां फरी एक वक्त प्रवेश कार्यक्रम बदलवो पड्यो छे। नवा प्रवेश कार्यक्रम जाहिर मुजब करवामां आव्यो छे। वावाझोड़ाने लीधे तेमज GTU हजी 40 कॉलेजने जोड़ाण न आपवा प्रवेश प्रक्रिया खोरवाई छे અને પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ જે આજે પૂર્ણ થઈ ગયું હતું તે વધારીને 3 જુલાઈ સુધી કરી આપવામાં આવ્યું છે। અબ જો ભી પોઈન્ટ્સ યહાં પર હાઇલાઇટ કરને વાલે હૈ ના, મેં યહાં પર હાઇલાઇટર સે યે સારે પોઈન્ટ્સ આપકો હાઇલાઇટ કરકે દે રહા હું, ઠીક હૈ। બીજી વાર ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ કાર્યક્રમ બદલવો પડ્યો, પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ હવે 3 જુલાઈ સુધી। GTU દ્વારા દર વર્ષે ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિત વિવિધ ટેકનિકલ કોર્સની ખાનગી કોલેજમાં ઇન્સ્પેક્શન કમિટી મોકલાય છે। સબસે પહેલે તો યહાં પર યે મેં હાઇલાઇટ કરા વો પડી કે એક ઇન્સ્પેક્શન કમિટી હોતી કે વો ક્યા કરતી હૈ, હર એક જગહ પે જાકે યહાં પર ઇન્સ્પેક્શન કરતી હૈ કે કોનસી કોલેજમાં યહાં પર કિતના યહાં પર સબ કુછ માપદંડ હૈ વો યહાં પર ફોલો કિયા જા રહા હૈ, ઠીક હૈ। તો ઇન્સ્પેક્શન કમિટીને મોકલાય છે અને સ્ટાફ તથા સુવિધાઓની ખામીઓ હોય તે કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકવામાં આવે છે। તો યહાં પર આપ નો એડમિશન ઝોન કી યહાં પર ડેફિનેશન ભી પઢ સકતે હો। મેં ફિર સે એક બાર રિપીટ કર દું કે જો ઇન્સ્પેક્શન કરને કમિટી જાતી હૈ વહાં પર માન લીજીએ કે સ્ટાફ કી યહાં પર કમી હોતી હૈ, ખામી હોતી હૈ, તો ઇન સારી કોલેજ કો યહાં પર નો એડમિશન ઝોન કે અંદર યહાં પર રખા જાતા હૈ। તેમજ દર વર્ષે GTU દ્વારા કોલેજને એફિલિએશન આપવામાં આવે છે। આ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગની 40 જેટલી ખાનગી કોલેજને હજી સુધી GTU દ્વારા અફિલિએશન આપવામાં આવ્યું નથી, જેને પગલે ડિગ્રી એન્જિનિયરિંગનો પ્રવેશ કાર્યક્રમ બદલાયો છે। ઉપરાંત વાવાઝોડામાં અનેક વિદ્યાર્થીઓની ચોઇસ ફિલિંગ કરી શક્યા ન હતા, આથી વધુ એક તક આપતા પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની મુદત વધારીને 3 જુલાઈ કરવામાં આવી છે અને નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। જો કે કોલેજના જોડાણમાં થોડા દિવસો લાગે તેમ હોવાથી પ્રવેશ પ્રક્રિયા ખોરવાતા ચોઇસ ફિલિંગ 13 દિવસ વધારીને હવે 3 જુલાઈ સુધી ચોઇસ ફિલિંગ કરવાની મુદત અપાઈ છે। નવો કાર્યક્રમ મુજબ 6ઠી પ્રથમ રાઉન્ડનું પ્રવેશ સીટ અલોટમેન્ટ જાહેર થશે અને જેમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ 11 જુલાઈ સુધી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। 11 જુલાઈથી પ્રથમ વર્ષ માટેનું નવું શૈક્ષણિક સત્ર સ્ટાર્ટ થઈ જશે। 24 જુલાઈ સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ કેન્સલ કરાવી શકશે। 26 જુલાઈથી 30 જુલાઈ સુધી બીજા રાઉન્ડ માટે ઓનલાઈન ચોઇસ ફિલિંગ શરૂ થશે। 2 ઓગસ્ટે બીજા રાઉન્ડનું પરિણામ જાહેર થશે। આ વર્ષે 31,600થી વધુ વિદ્યાર્થીઓ મેરિટમાં છે। અબ યહાં પર લાસ્ટ કે દો તીન યે જો દો હૈ ના ઉસમેં બહોત સારા ડેટા આ ગયા હૈ, મેં ફટાફટ સે પેન કી મદદ સે સમજા દું। તો સબસે પહેલે તો યહાં પર મેજર ચેન્જીસ હુઆ હૈ વો હૈ યહાં પર આપકી ડેડલાઇન 20 સે લેકે 13 દિનો કા ઇસમેં એક્સટેન્શન મિલ ગયા હૈ ઓર યે અબ ખતમ હોગી 3rd of July કો, મતલબ ઇતના લંબા ચલેગા। 3rd of July સે આપકે પાસ કિતના ટાઈમ હૈ, આપકે પાસ 11th of July તક કા આપકે પાસ સફિશિયન્ટ 1 વીક સે કી જ્યાદા કા ટાઈમ હૈ કી ઇન ટાઈમ મેં આપ યહાં પર સોચ સકો, डिस्कशन कर सको कि आपको जो कॉलेज में एडमिशन मिला है राउंड नंबर 1 के अंदर क्या उसमें आपको जाना है कि नहीं। तो ये सब कुछ आप यहाँ पर 11 तारीख तक आप कर सकते हो। इसके बाद यहाँ पर 11 को आपकी कॉलेज स्टार्ट हो जाएगी और उसके बाद यहाँ पर आपका राउंड नंबर 2 स्टार्ट होने वाला है कि जो कब से स्टार्ट होगा, वो स्टार्ट होगा 26 से लेकर 30 जुलाई तक राउंड नंबर 2 चलेगा और 2 अगस्त को यहाँ पर आपका राउंड नंबर 2 का रिजल्ट आ जाएगा। तो यहाँ पर ये आर्टिकल में जितने भी हाईलाइट करने वाले पॉइंट थे मैंने यहाँ पर सब कुछ आपको हाईलाइट करा दिया है। सो नाउ इट्स अ टाइम टू रैप अप दिस वीडियो। आई होप यू लाइक दिस वीडियो। इफ यू एनी डाउट्स फील फ्री टू आस्क मी इन द कमेंट सेक्शन। थैंक you. Bye-bye.